ધારો કે એક સંખ્યા આપેલ છે આ પાંચમાં શું ઉમેરતા આપણને શૂન્ય મળે કદાચ તમે તે તે જાણતા હશો પણ હું સંખ્યા રેખા દોરીને સ્પષ્ટ કરવા માંગુ છું આ એક સંખ્યા રેખા છે અને તેના પર અહીં શૂન્ય લેતા અને આપણે અહીં પાંચ પર છીએ આમ પાંચ થી શૂન્ય પર જવા આપણે પાંચ એકમ ડાબી તરફ ખસવું પડે પાંચ એકમ ડાબી તરફ જવાનો અર્થ છે કે ઋણ પાંચ ઉમેરવા માટે અહીં લખીએ જે શૂન્ય પર લઈ જશે આમ અહીં લખીએ શૂન્ય આ ક્રિયા માટે એક સરસ શબ્દ પણ છે જેને કહેવાય વિરોધી સંખ્યાનું અસ્તિત્વ હું તેને અહીં લખું છું વિરોધી સંખ્યાનું અસ્તિત્વ ગુણધર્મ મુજબ તમારી પાસે જો કોઈ સંખ્યા હોય અને તમે તેમાં તેની વિરોધી સંખ્યા ઉમેરો જેને તે સંખ્યાની ઋણ સંખ્યા પણ કહી શકાય આમ કોઈ સંખ્યામાં તે સંખ્યાની વિરોધી કે ઋણ સંખ્યા ઉમેરો તો તમને શૂન્ય મળે કારણ કે બંને સંખ્યાનું કદ સમાન છે તેને આ રીતે પણ જોઈ શકાય આ બંને સંખ્યામાં પાંચ રહેલા છે પણ આ પાંચ છે તે પાંચ એકમ જમણી તરફ અને ઋણ પાંચ એ પાંચ એકમ ડાબી તરફ એમ દર્શાવે છે તે જ રીતે હું એક બીજી સંખ્યા રેખા દોરું છું આ એક સંખ્યા રેખા છે અહીં શૂન્ય અને ધારો કે આપણે ઋણ શરૂ કરીએ છીએ માટે આપણે શૂન્ય થી ત્રણ એકમ ડાબી તરફ છીએ એમ કહી શકાય હવે વિચારીએ કે ઋણ ત્રણ માં શું ઉમેરતા ફરી શૂન્ય સુધી પહોંચી શકાય જુઓ કે તે માટે ત્રણ એકમ જમણી તરફ ખસવું પડે આમ જમણી બાજુ ત્રણ એકમ ખસવા ત્રણ ઉમેરવા પડે આમ ઋણ ત્રણમાં ત્રણ ઉમેરતા આપણને મળે શૂન્ય ટૂંકમાં આપણી પાસે કોઈ પણ સંખ્યા હોય માની લો કે એક સંખ્યા છે સત્તર લાખ પચીસ હજાર ત્રણસો ચૌદ હવે શૂન્ય સુધી પહોંચવા તેમાં શું ઉમેરવું પડે તે માટે તેની વિરુદ્ધ દિશામાં જવું પડે આપણે તે માટે સંખ્યા રેખા પર ડાબી તરફ ખસવું પડે આમ આ સંખ્યામાંથી તેટલા મૂલ્યની જ સંખ્યા બાદ કરવી પડે અથવા એમ કહી શકાય કે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા તેમાં ઉમેરવી પડે આમ અહીં ઉમેરીએ ઋણ સત્તર લાખ પચીસ હજાર ત્રણસો ચૌદ અને એમ કરવાથી આપણે પાછા શૂન્ય પર પહોંચીશું એ જ રીતે ઋણ સાત માં શું ઉમેરીએ તો શૂન્ય મળે તે માટે આપણને ઋણ સાત થી સાત એકમ જમણી તરફ ખસવું પડે એટલે કે ઋણ સાતમાં સાત ઉમેરતા શૂન્ય મળે આમ પાંચ વત્તા ઋણ પાંચ અથવા એમ કહીએ કે પાંચ વત્તા પાંચની વિરોધી સંખ્યા તેને તમે આ રીતે પણ જોઈ શકો પાંચ ઓછા પાંચ તો આપણી પાસે રહે શૂન્ય